गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में? लास्ट लेक्चर में आपणे द्विपरिमाण में सापेक्ष वेग छे जोयो हतो अने तेने आधारित एक एडिशनल कॉन्सेप्ट एटले के जो कोई बे पदार्थों प्रक्षिप्त गति करता होय एक ज साथे अलग अलग कोणे अलग अलग वेगे जो प्रक्षिप्त गति करता होय तो तेना माटे आपणे त्रण वातो कीधी हती के जमीन परथी जोता बन्ने पदार्थों छे परवलय मार्गे गति करता जणाय छे। जो कोई पदार्थ बीनी सापेक्षे जोवामां आवे अथवा तो कोई पदार्थनी सापेक्षे जोता बीजो पदार्थ छे सुरेख मार्ग पर गति करतो जणाय छे। जो पदार्थ पहला पदार्थ ने बीजो पदार्थ छे शिरोलम सुरेख मार्ग पर गति करतो देखाय तो एना वेगना सापेक्ष वेगनो एक्स घटक छे जीरो लेवानो। पछी तो के जो कोई पदार्थनी सापेक्षे बीजो पदार्थ छे समक्षितिज सुरेख मार्ग पर गति करतो जणाय तो तेना सापेक्ष वेगनो वाय घटक जीरो लेवानो। इन शोर्ट आपणे एम कही शकीए के जो एकनी सापेक्षे बीजो पदार्थ शिरोलम अंतर कापे छे तो एनो एक्स घटक वेग सापेक्ष वेगनो एक्स घटक जीरो लई लेवानो अने जो एनी सापेक्षे बीजो समक्षितिज अंतर कापे छे तो एनो वेगनो सापेक्ष वेगनो वाय घटक छे जीरो लेवानो। अहींया सुधीनी वात छे आपणे क्लियर करी हती। ओके, चालो आजे आगळ वधीए। तो आजे आ एक नवो टॉपिक जोवानो छे जेनुं नाम छे रिवर बोट प्रॉब्लम अथवा तमे आने अलग अलग बीजा नामे के तरवैयो छे नदी में तरतो होय तो ए तरतो तरतो हकीकत में क्या जतो रहेशे एने आधारित कॉन्सेप्ट छे आपणे जोवाना छे। तो नॉर्मली आपणे जोयुं होय छे के सामान्य रीते धारो के पाणीना प्रवाहनुं वेण आ बाजू छे, तमे कोई बोटमां बेसी गया अने तमे बोटने अहींथी सामेने कांठे एक्झेक्ट सामे लई जावी छे પણ તમે આ રીતે ચલાવવા પ્રયત્ન પણ કરશો પણ બોટ છે પાણીના પ્રવાહને કઈ પાણીના પ્રવાહને લીધે બોટ કઈ બાજુ ખસી જશે અહીંયા, તો તમે મૂળ સ્થાનથી તમે આટલું છે વિચલન કરી ગયા છો એવું કહેવાય। તો આના માટે કેટલો નદી પાર કરવા માટે કેટલો સમય લાગશે, બોટની પાણીમાં ઝડપ કેટલી હશે, જમીન પરથી જોતા એ બોટની ઝડપ કેટલી હશે, તેણે કેટલું વધારાનું અંતર કાપ્યું હશે, આવા ઘણા બધા પ્રશ્નો છે એ મનમાં ઉદ્ભવતા હોય છે અને આ પ્રશ્નોનું નિરાકરણ છે આજના લેક્ચરમાં તમને મળી જશે। તો ચાલો શરૂ કરીએ રિવર બોટ કોન્સેપ્ટ એટલે કે નદી અને બોટનો જે પ્રોબ્લેમ છે કોન્સેપ્ટ છે એને। તો જુઓ, ધારો કે કોઈ એક પ્રારંભ બિંદુ છે, પ્રારંભ બિંદુએ નદીનો વેગ છે આ બાજુ છે અને નદીના વેગને વેલોસિટી ઓફ રિવર તરીકે કહું છું, વી આર નદીનો વેગ। ઓકે, તમારે અહીંથી સામેની બાજુએ જવું છે, ક્યાં જવું છે? અહીંથી સામેની બાજુએ, તો સામેની બાજુએ જાઓ છો આ રીતે તમે શું કરો છો, બોટ ચલાવવા માટે પ્રયત્ન કરો છો। ધારો કે હું સમક્ષિતિજથી થોડીક સાઈડમાં, તમે આ માર્ગ ઉપર એટલે કે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર, VBR છે તમારું કંઈક આ દિશામાં છે અને તમે હકીકતમાં પહોંચી જાઓ છો ક્યાંક અહીંયા, તો આ તમારું શું છે, વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, જમીનની સાપેક્ષે બોટ છે એ કઈ દિશામાં ગઈ તો એનો। ઓકે, તો આ રીતે જો આ VR છે એટલું જ વેલ્યુનું VR છે તમે અહીંયા લઈ શકો, આ VR વેલોસિટી ઓફ રિવર। ઓકે, તો જો આ સદિશના શીર્ષપૂછની રીતે સરવાળો કરો તો આ બેવના સરવાળાનો પરિણામી સદિશ તમને શું મળે છે, VB મળે છે। ઓકે, તો VB બરાબર શું થશે, તો કે સદિશ VB ઇઝ ઇક્વલ ટુ સદિશ VBR પ્લસ સદિશ VR। ઓકે, તમે VBRને સૂત્રનો કત્તા બનાવો તો VBR ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, VBR ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ પર છે સામેની બાજુ જાય તો માઇનસ, તો VB તો હતું જ તે, માઇનસ VR। ઓકે, તો આવી ગયું VBR બરાબર VB માઇનસ VR, જ્યાં VR શું છે, તો કે નદીનો વેગ જમીનની સાપેક્ષે નદીનો વેગ કેટલો છે, VR। પછી VB શું છે,
तो કે વીબી એ છે કે હકીકતમાં જમીન પરથી જોતા બોટ ક્યાં પહોંચી તો આ હકીકતમાં બોટનો વેગ કોની સાપેક્ષે જમીનની સાપેક્ષે તો કે વીબી બરાબર જમીનની સાપેક્ષે બોટનો વેગ અથવા તમે પ્રારંભ બિંદુથી લઈ અને અંત બિંદુને જોડતો સદિશનો વેગ હું અથવા શું કહી શકો પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતી દિશામાંનો વેગ આ હકીકતમાં બોટની વેગ છે કોની સાપેક્ષે જમીનની સાપેક્ષે જો ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો આ બોટનો વેગ અને આ VBR શું છે તો કે તમે બોટમાં બેઠા છો તથા પાણીમાં ધારો કે કોઈ સ્વિમર છે એ તરે છે તો એ પાણીમાં કોઈ વ્યક્તિ છે એની સાપેક્ષે એટલે કે પાણીમાં તરતો હોય તો એ નદીનો વેગ નદીના વેગની સાપેક્ષે બોટનો વેગ શું કહી શકીએ નદીના વેગની સાપેક્ષે બોટનો વેગ એટલે VBR અથવા તમે પાણીમાં છો બોટ લઈ છો તો તમે બોટને કઈ બાજુ હાંકવા પ્રયત્ન કરો છો હકીકતમાં તમારો વેગ જે છે એ વેગ દર્શાવવાનું કામ કોણ કરે છે VBR તો જો એના માટે બોટમાં કોઈ વ્યક્તિ બેસેલો હોય તથા તે નદીની સાથે તરતો હોય ત્યારે તે વ્યક્તિને જે વેગ દેખાય તે અથવા બોટના એન્જિનનો વેગ બોટનું એન્જિન બોટને ક્યાં લઈ જાય છે એનો વેગ અથવા તે જે બાજુ તરવાની કોશિશ કરે છે અથવા તો પ્રયત્ન કરે છે તે બાજુના વેગને VBR કહેવાય છે ધારો કે આ નદી છે જો આ નદી છે નદીની પહોળાઈ D છે અહીંયા પ્રારંભ બિંદુએથી તમે ગતિ છે શરૂ કરી નદીનું વેણ છે આ બાજુ છે જોજો ધ્યાન આપજો તો તમે શું કર્યું તો કે તમે આ બાજુ બોટને ચલાવવા માટેનો પ્રયત્ન કર્યો બોટને નદીની સાપેક્ષે સમક્ષિતિજ આ શિરોલંબ અંતર છે એની સાથે થીટા કોણે ચલાવવા માટે પ્રયત્ન કર્યો એટ ધી એન્ડ તમે ક્યાં પહોંચી ગયા VB પર કેમ કે સાપેક્ષ વેગ હતો એટલે બોટને નદીની દિશામાં ઢસડી લેવો અને અંતિમ બિંદુ કયું આવી ગયું અહીંયા અહીંથી તમે ગતિ શરૂ કરી તે અહીંયા પહોંચી ગયા ઓકે તો આના માટે આપણે આ પ્રશ્ન છે એ સોલ્વ કઈ રીતે કરવો તો જુઓ આ સદિશ A છે સદિશ B છે આ બે સદિશનું પરિણામી વેગ VB મળે છે નદીના વેગ અને બોટના વેગનું પરિણામી વેગ આપણને VB મળે છે શું મળે છે પરિણામી વેગ તો પરિણામી વેગ માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો રીત તો જો આ પહેલો વેગ પહેલો સદિશ આ બીજો સદિશ બે વેગ સામાન્ય બિંદુમાં આવી ગયા તેવી રીતે પહેલા સદિશને રિવર્સ દિશામાં દર્શાવો તો આ VR જેટલા જ વેગને તમે આ રીતે દર્શાવી શકશો અને આના જેટલા જ મૂલ્યનો સદિશ છે તમે અહીંયા દર્શાવો ઓકે અને આના જેટલા જ મૂલ્યનો સદિશ છે તમે આ બાજુ બતાવો તો જો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો શું કર્યું આના જેટલો જ વેગ છે એ VBR છે તમે અહીંયા બતાવી દીધો અને આ VR છે એ જ મૂલ્યનો એ જ દિશાનો વેગ છે તમે અહીંયા બતાવ્યો તો સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો આની રીતથી તમે છે એ આ પ્રશ્ન છે ઉકેલી શકો તો આના માટે જુઓ આ VBR છે આ VBRના બે ઘટક પડશે કયા ઘટક જોજો ધ્યાન આપજો આ VBRના બે ઘટક પડે એક છે આ ઘટક પડશે અને બીજો છે આ ઘટક પડશે તો આ ઘટક કેટલો તો જો આ ખૂણો થીટા બનાવતું હોવાથી આ ઘટક કયો આવશે VBR કોસ થીટા જ્યારે આ ઘટક કયો આવશે VBR સાઇન થીટા ઓકે તમને એમ કીધું હોય કે અહીંથી અહીંયા જવા માટે કેટલો સમય લાગે કેટલો સમય લાગે તો સમય માટે જુઓ તમારી પાસે શિરોલંબ વેગ છે કેટલો છે VBR તમારા માટે અંતર છે તો સમય મળી જશે તો સમય માટે શું કરો તો કે સમય બરાબર અંતરના છેદમાં વેગ તો સમય ટી અંતર કેટલું કાપે છે ડી અને શિરોલંબ વેગ કેટલો છે તો શિરોલંબ વેગ કેટલો આવ્યો VBR કોસ થીટા આટલું આવશે આ સમય આવી ગયો સમય ટી બરાબર ડીના છેદમાં VBR કોસ થીટા અથવા તમને એમ કે આ ડ્રિફ્ટ જો આ બિંદુથી ચાલુ કર્યું તો હકીકતમાં અહીંયા પહોંચવો જોઈએ પણ આટલું એણે ઘસરાઈને સ્થાનાંતર કર્યું નદીના પ્રવાહની દિશામાં તો આ એક્સ જે અંતર કાપ્યું એને કહેવાય ડ્રિફ્ટ શું કહેવાશે
ડ્રિફ્ટ. તો ડ્રિફ્ટ માટે તમારે શું કરવું પડે, સમસ્થિતિજ જે વેગ આવે છે, સમસ્થિતિજ વેગ એને ગુણ્યા સમય કરી દો તો કેટલું સ્થાનાંતર કર્યું એટલું મળી જાય. તો ડ્રિફ્ટ માટે ડ્રિફ્ટ એક્સ બરાબર પરિણામી વેગ જો આ બાજુનો વેગ VR માઇનસ, આ વેગને બાદ કરવો પડશે, આ બાજુ છે આ વિરુદ્ધ દિશામાં છે, તો VBR સાઇન થીટા ઇન્ટુ સમય T, આ કોના બરાબર આવ્યું, X બરાબર. હવે તમે T ની કિંમત મૂકી શકો, X બરાબર VR માઇનસ VBR સાઇન થીટા ઇન્ટુ સમય કેટલો આવ્યો, ડીના છેદમાં VBR કોસ થીટા. તો આ કેટલું ઘસડાઈને સ્થાનાંતર કર્યું, વધારાનું સ્થાનાંતર જેને આપણે ડ્રિફ્ટ કહીએ છીએ પણ આપણે છે મેળવી શકીએ. ઓકે, વધુ કંઈ યાદ ન રાખતા એટલું યાદ રાખો, તમે બોટને જે બાજુ હકાવવા માટે પ્રયત્ન કરો છો એના બોટના એન્જિનનો જે વેગ છે એ તમારો VBR થશે. શું થશે, VBR. ઓકે, અને જમીન પરથી જોતા બોટ હકીકતમાં છેલ્લે ક્યાં પહોંચી ગઈ એ તમારો પરિણામી વેગ VB થશે. ઓકે, સમજાઈ ગયું. ચાલો હવે છે આપણે આગળ વધીએ. જોજો, ધ્યાન આપજો, પ્રશ્ન જોઈએ એટલે આ કોન્સેપ્ટ છે વધુ ક્લિયર થશે. એક નદીમાં પાણીના પ્રવાહનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક છે, નદીમાં પાણીના પ્રવાહનો વેગ, તો તમને શું આપી દીધું, પાણીના પ્રવાહ રિવરનો વેગ આપી દીધો, કેટલો આપેલો છે 40 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો, આ નદીમાં માછીમાર મોટર બોટને કાંઠાને લંબ રૂપે 30 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી હંકારવા પ્રયત્ન કરે છે. કોણ પ્રયત્ન કરે છે, માછીમાર. તો જો બોટમાં બેઠેલો કોઈ વ્યક્તિ અથવા તો એમાં તરતા વ્યક્તિને બોટ કઈ બાજુ ચલાવે છે, તો કે આ પ્રારંભ બિંદુ છે, તો અહીંથી કાંઠાને લંબ રૂપે એટલે કંઈક આ દિશામાં એ ચલાવવા માટે પ્રયત્ન કરે છે. ઓકે, તો આ શું આવ્યું, VBR. આ VBR આવી ગયો, અને VBRની વેલ્યુ પણ આપણી પાસે છે, VBR બરાબર કેટલી છે, 30 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો આગળ વધીએ. તો મોટર બેટનો પરિણામી વેગ કેટલો હશે એ મેળવવાનો, જો આ રિવરનો વેગ છે. ઓકે, તો પરિણામી વેગ, તો ધારો કે પરિણામી વેગ છે કંઈક આ મળશે આપણને, પરિણામી વેગ કયો આવશે, તો કે એના પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુને જોડતો જે વેગ આવે છે એ પરિણામી વેગ, તો એને આપણે શું નામ આપીએ છીએ, VB નામ આપીએ છીએ. ઓકે, સમજાય છે. તો જો આ પહેલો સદિશ છે, આ બીજો સદિશ છે, એની વચ્ચેનો ખૂણો કેટલો હતો, થીટા, અને અહીંયા ધારો કે આ ખૂણો તમે છે એ થીટા ધારો, તો આ શું આવ્યું, બીજો સદિશ અને પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો. ઓકે, તો પ્રવાહની દિશામાં તો સાપેક્ષ વેગ છે ખૂણવાનો, તો આ ખૂણો થીટા હોય તો આટલો ખૂણો કેટલો આવશે, 90 માઇનસ થીટા. ઓકે, જો આ પ્રશ્ન છે આપણે સોલ્વ કરવો છે તો કઈ રીતે કરશું, તો આ VBR છે તમારે VB મેળવવું છે, તમારી પાસે VRની પણ વેલ્યુ છે, તો VR જેટલા જ મૂલ્યનો સદિશ છે તમે અહીંયા દોરી શકો. આ શું આવી ગયું, VR આવ્યું. તો આ બે સદિશો ના એક સામાન્ય બિંદુમાંથી છે, તો આનો પરિણામી વેગ VB તમારે મેળવવો છે, તો VB છે એ કોસાઇન સૂત્ર અનુસાર મેળવી શકીએ. કયા સૂત્ર અનુસાર, કોસાઇન સૂત્ર અનુસાર. તો જો કોસાઇન સૂત્ર અનુસાર સરવાળાના નિત્ય શું થાય, આ એક અને બે સદિશનો સરવાળો VB બરાબર આવશે, તો કે VB બરાબર VBR પ્લસ VR એવું થશે. ઓકે, તો આનો પરિણામી વેગ VB બરાબર શું થશે, તો કે અંડરરૂટ VBR સ્ક્વેર પ્લસ VR સ્ક્વેર પ્લસ 2VBR VB કોસ 90 ડિગ્રી. કેમ 90 ડિગ્રી, તો કે આ બે વચ્ચેનો ખૂણો, કોની વચ્ચેનો, VBR અને VR વચ્ચેનો ખૂણો કેટલો છે, 90 ડિગ્રી છે, તો કોસ 90 ડિગ્રી, આની કિંમત કેટલી થઈ ગઈ, 0. તો VB બરાબર શું થઈ જશે, VBR. VBRની કિંમત છે 30,
ત્રીસનો વર્ગ વત્તા ચાલીસનો વર્ગ. ત્રીસનો વર્ગ 900, ચાલીસનો વર્ગ 1600, 900 2500 અંડર રૂટ 2500. 2500નું વર્ગમૂળ કેટલું આવશે? 50. તો વીબી આવી ગયો 50 કિલોમીટર પ્રતિ કલાક. બોટનો પરિણામી વેગ છે આપણને મળી ગયો, સોરી આ મેળવવાનું છે ને, બોટનો પરિણામી વેગ મળી ગયો. કેટલો મળી ગયો? 50 કિલોમીટર પ્રતિ કલાક. હવે તે પ્રવાહની દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? તો જો તમારી પાસે આની વેલ્યુ છે, તમારી પાસે આની વેલ્યુ છે, આ થીટા છે, તો તમને મળી જશે. તો ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ કહી શકીએ, આ પ્રારંભ બિંદુ ઓ, આ એ, આ બી, તો શું કહી શકીએ? ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો એ બરાબર 90 ડિગ્રી. તેથી ટેન થીટા બરાબર, ટેન થીટા બરાબર સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. ચાલો સામેની બાજુ કઈ છે? VR. VR બરાબર છે આપણી પાસે 40. VBR કેટલું છે? 30. તો આ ટેન થીટા બરાબર આવ્યું. તેથી થીટા બરાબર ટેન ઇન્વર્સ, અથવા તો આમ લખીએ ટેન થીટા બરાબર 4/3. ટેન થીટાની કિંમત 4/3 ક્યારે મળે? યાદ કરો પેલો ટ્રાયંગલ. તો થીટાની સામેની બાજુ મોટી છે, સામેની બાજુ મોટી છે, એનો મતલબ શું થયો? કે થીટા કેટલો હશે? 53 ડિગ્રી. તો આ 53 ડિગ્રીનો ખૂણો કોની બતાવે છે? શિરોલંબ સાથે. તમારે શું પૂછેલું છે? પ્રવાહની દિશાની સાપેક્ષે. તો પ્રવાહની, પ્રવાહના દિશાની સાપેક્ષ ખૂણો બરાબર 90 - થીટા બરાબર 90 - 53 બરાબર 37 ડિગ્રી. કેટલો આવશે? પ્રવાહના દિશાની સાથે બનાવેલો ખૂણો છે 37 ડિગ્રી આવશે. ઓકે, તો બસ આ સમજી વિચારીને ફરી એકવાર કહું છું, નદીના વેગને આપણે VR વડે દર્શાવ્યો, બોટને જે બાજુ ચલાવવા માટે તમે પ્રયત્ન કરો છો એનો વેગ છે VBR આવશે, અને આ બેવનું પરિણામી વેગ છે VB આવશે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ છે આવા પ્રશ્નો છે જોઈએ. ચાલો આગળ વધીએ. જો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે, 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહેતી નદીમાં, 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહેતી નદી એટલે નદીનો વેગ આપી દીધો. એક સ્વિમર એટલે કે તરવૈયો લંબ રૂપે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવાની શરૂઆત કરે છે. ધારો કે અહીંયા એક પ્રારંભ બિંદુ લો, તો આ પ્રારંભ બિંદુથી નદીનો વેગ કઈ બાજુ છે? આ બાજુ VR, જે આપણને આપી દીધો છે. ઓકે, એક તરવૈયો શું કરે છે? તો કે સ્વિમર લંબ રૂપે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તરવાનો પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરવો એટલે શું આવી ગયું? આ VBR. શું આવી ગયું? VBR. તો પહેલો પ્રશ્ન આપણને એમ પૂછ્યો છે, નદીને કેટલા સમયમાં સ્વિમર ઓળંગશે? નદીની પહોળાઈ આપી દીધી, કેટલી આપી દીધી છે? તો કે D બરાબર 16 કિલોમીટર. 16 કિલોમીટર પહોળી નદી છે, એને કેટલા સમયમાં ઓળંગશે? બીજું, સ્વિમરને સામે કાંઠે પહોંચે ત્યારે તે કાંઠાએ કેટલું અંતર કાપેલું હશે? તો આ બેવના પરિણામી વેગને કારણે સ્વિમર છે કંઈક અહીંયા પહોંચી જશે આ બિંદુએ. તો આ જે અંતર આવ્યું, આ જે વેગ આવ્યો, એ શેનો આવ્યો? તો કે જમીન પરથી જોતા સ્વિમરનો વેગ આવ્યો. ઓકે, આ શું આવ્યું? VB. તો અહીંથી આ સામેના કાંઠાથી કેટલું અંતર કાપશે એટલે ડ્રિફ્ટ X મેળવવાનું છે. પછી આગળ, આ દરમિયાન સ્વિમરનું કુલ અંતર મેળવવાનું છે. તો ધારો કે ઓથી શરૂઆત કરે છે, ત્યાંથી એ જશે ને એથી બી, આટલું છે. તો આ ટોટલ અંતર OA + AB છે આપણે મેળવવાનું છે. તો જુઓ, પહેલાં તો આપેલી માહિતી છે લખી નાખીએ. તો કે નદીનો વેગ VR આપેલો છે, કેટલો આપેલો છે? 3 કિલોમીટર પર કલાક. 3 કિલોમીટર પ્રતિ કલાક. તેવી રીતે સ્વિમરનો વેગ આપેલો છે એટલે વેગ બોટનો જ લઈ શકીએ. કોની સાપેક્ષે? નદીની સાપેક્ષે. VBR કેટલો છે?
चार किलोमीटर प्रति कलाक। ओके, आपणो कॉन्सेप्ट सेम रहे एटले अहींया तमे एसआर पण यूज करी शको, स्विमरनो नदीनी सापेक्ष वेग कंई फरक नहीं पड़े, छेल्ले कॉन्सेप्ट तो एक ज लागू पड़वानो छे। ओके, समय पहेलू आपणने समय केटलो लागशे ए डी आपी दीधुं छे 16 किलोमीटर। बीजू आपणने एम कीधुं के केटलू वधारानुं एटले ड्रिफ्ट एक्स मेळववानुं छे, आ अंतर एक्स। अने त्रीजू एम कीधुं छे के कुल अंतर टोटल डिस्टन्स से आपणे मेळववानुं छे। तो जुओ અહીંયા જે વેગ આપ્યો ને એ નદીને કેવો કાપે છે, સમસ્થિતિજ કાપે છે। તો તમારી પાસે સમસ્થિતિજ વેગ છે, તમારી પાસે સમસ્થિતિજ અંતર છે, તો કાપવા માટે લાગતો સમય મળી જશે। સમજાય છે? ફરી એકવાર, સમય ટી બરાબર સમસ્થિતિજ અંતર ડીના છેદમાં સમસ્થિતિજ વેગ વીબીઆર। ઓકે, તો સમસ્થિતિજ અંતર કેટલું છે 16, ના છેદમાં સમસ્થિતિજ આ જે વેગ છે, સમસ્થિતિજ વેગ કેટલો આપેલો છે વીબીઆર બરાબર 4, બરાબર 4 કલાક। પહેલા પ્રશ્નનો જવાબ છે આપણને મળી ગયો, સ્વિમરને નદી ક્રોસ કરતા કેટલો સમય લાગશે, 4 કલાક જેટલો સમય લાગશે। આગળ વધીએ, સ્વિમર સામે કાંઠે પહોંચે ત્યારે કેટલું વધારાનું, તો આ છે વધારાનું અંતર કાપ્યું એમણે। તો જુઓ તમારી પાસે આ વેલ્યુ છે, તમારી પાસે આ છે વીઆર। તો જો આ અંતર બરાબર આપણે શું કીધું હતું, તો કે સમસ્થિતિજ વેગ ગુણ્યા લાગતો સમય। સમજાય છે? આ વેગ ત્યારે આપણે થિયરીમાં કોન્સેપ્ટ જોયો ત્યારે વીબીઆરની દિશા કંઈક આ રીતે હતી, એટલે વીબીઆરના બે ઘટક પડ્યા હતા, વીબીઆર કોસ થીટા અને વીબીઆર સાઇન થીટા। અને અહીંયા આપણે વીબીઆર કોસ થીટા લીધું હતું, પણ અહીંયા તો કંઈ નથી, સીધો જ છે, એનો કોઈ ઘટક પડતો નથી, એટલે આ બાજુનો કોઈ ઘટક નહીં આવે। તો બીજું, કાંઠાથી કેટલા અંતરે પહોંચે, કાંઠાથી કાપેલ અંતર એક્સ બરાબર સમસ્થિતિજ વેગ ગુણ્યા સમય, શું આવશે? સમસ્થિતિજ વેગ, સમસ્થિતિજ એટલે નદીના પ્રવાહનો વેગ કેટલો છે, તો કે વીઆર ઇન્ટુ ટી। વીઆરની વેલ્યુ કેટલી આપેલી છે, 3 × 4 બરાબર 12 કિલોમીટર। કેટલું એ અંતર કાપી નાખશે, 12 કિલોમીટર જેટલું પોતાના હકીકતમાં જે પોઝિશન પહોંચ્યું છે એનાથી 12 કિલોમીટર દૂર છે નીકળશે। તો કુલ અંતર કેટલું, તો ચાલો ત્રીજું, કાપેલ કુલ અંતર, કાપેલા કુલ અંતરને હું આ કહું, સોરી આ બેવના સરવાળો, તો આ બેવનો સરવાળો જો આ કેટલું છે, તો કે વીબી, આ છે એક્સ, તો આ પરિણામી છે વીબી મળી જશે, તો કે વીબી બરાબર વીબીઆર પ્લસ એક્સ। ઓકે, અથવા તો કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરો, તો કાટકોણ ત્રિકોણમાં તમારે આ અંતર છે કુલ જોતું છે, તો આ બેવનો સરવાળો કરવો પડશે, તો કે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, કાપેલું કુલ અંતર બરાબર અંડરરૂટ વીબીઆર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર। તો વીબીઆર સ્ક્વેર કેટલું છે, વીબીઆર સ્ક્વેર, વીબીઆર સોરી આ સોરી ડી આવશે હોને, કાપેલું કુલ અંતર, અંતર આ છે ડી સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, ડીનો વર્ગ 16 નો વર્ગ વત્તા 12 નો વર્ગ, 16 નો વર્ગ આવશે 256 વત્તા 196, 225 296, 12 નો વર્ગ આવશે 144। સરવાળો કરો તો કેટલું આવશે, અંડરરૂટ 400 નું વર્ગમૂળ કેટલું નીકળે, 20 કિલોમીટર જેટલું એ કુલ અંતર છે કાપશે। ઓકે, કુલ કાપેલું અંતર કેટલું થઈ જશે, 20 કિલોમીટર। આ જે કાપેલું કુલ અંતર છે, આ જ અંતર છે આપણે ધ્યાનમાં લેવાનું, પરિણામી અંતર એટલું આવે, તો કાપેલું અંતર, તો કે આ બેના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, તેથી કેટલું આવશે, 20 કિલોમીટર જેટલું એ અંતર કાપશે, આ અંતર એ કાપશે। ઓકે, તો એ રીતે છે આપણે મેળવી શકીએ। ચાલો આગળ વધીએ, પ્રશ્ન જુઓ, એક હોડી નદીના પાણીમાં 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે, કોણ ગતિ કરે છે, હોડી, તો
वेलोसिटी ऑफ बोट विथ रिस्पेक्ट टू नदी केटलो आपी दीधु 8 किलोमीटर प्रति कलाक। ओके आ होड़ी ने 4 किलोमीटर प्रति कलाकना वेगथी वहती नदीना एक काठाथी लंब दिशामां आवेला बीजा काठाना स्थाने पहोंचवुं छे। आ अहींथी लई अने अहींया पहोंचवुं छे। ओके नदीनो वेग आ बाजू आपी दीधो केटलो आपी दीधो 4 किलोमीटर पर सेकंड सॉरी 4 किलोमीटर पर कलाक VR बराबर 4 किलोमीटर प्रति कलाक। अहींया हूँ मूल्य लउं छुं एटले सदिश हमणा लखतो नथी। ओके तो एने क्या पहोंचवुं छे अहींया पहोंचवुं छे। नदीनो वेग आ बाजू छे तो एने चलावी कई बाजू पड़शे आ बाजू पड़शे समझाई छे। एने कई बाजू हंकवी पड़शे हंकारवी पड़शे जे पण बोलो कई बाजू तो के आ ડાયરેક્શનમાં આ એવી VBR ની દિશા VBR ત્યારે અહીંયા પહોંચશે તો આનો હું આવી ગયો પરિણામી વેગ આ આવ્યો VR। ઓકે ચાલો તો આના જેટલા જ મૂલ્યનો સદિશ છે તમે અહીંયા દોરી શકો આ આવી ગયો VR અને આ આવશે બોટનો પરિણામી વેગ VB। ચાલો તો પહેલું હોળીને કઈ દિશામાં હંકારવી પડે એટલે કે આ ખૂણો જોતો છે મારે કઈ દિશામાં ચલાવવી પડે તો આ ખૂણો થીટા જોઈએ છે। પછી બીજું શું કીધું જો નદીની પહોળાઈ આને ડી કહું તો નદીની પહોળાઈ ડી બરાબર 600 મીટર હોય તો નદી પાર કરવા માટે હોડીને કેટલો સમય લાગશે તો સમય ટી બરાબર કેટલા એ મેળવવાનું છે। જો થીટા તમારી પાસે નદીનો વેગ છે તમારી પાસે નદીની સાપેક્ષે બોટનો વેગ છે તમારે થીટા જોતો છે તો આ કયું સૂત્ર વાપરી શકો તો કે સાઈન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ આ કાટકોણ ત્રિકોણ બની ગયો। કયું સૂત્ર સાઈન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ કેમ સામેની બાજુ તો કે આની વેલ્યુ પણ જાણો છો આની વેલ્યુ પણ જાણો છો તો પહેલું ત્રિકોણ ઓ એ બીમાં માપ ખૂણો એ બરાબર 90 ડિગ્રી તેથી સાઈન થીટા બરાબર સામેની બાજુ VRના છેદમાં કર્ણ VB આર ઓકે VRની વેલ્યુ કેટલી આપેલી છે 4 VBRની વેલ્યુ 8 બરાબર 1/2 સાઈનની કિંમત ક્યારે 1/2 મળે તો કે થીટા બરાબર 30 ડિગ્રીના ખૂણે એનો મતલબ એવો થયો કે બોટને સિરોલમ સાથે 30 ડિગ્રીના ખૂણે ચલાવવી જોઈએ તો લખી નાખું બોટને કાંઠાને સિરોલમ દિશામાં બોટને શિરોલંબ સાથે 30 ડિગ્રીના ખૂણે ચલાવવી જોઈએ। ઓકે આ છે આપણે પહેલો આન્સર છે મળી ગયો। ચાલો બીજા માટે શું કીધું છે કે જો નદી 600 મીટર પહોળી હોય તો નદી પાર કરવા માટે કેટલો સમય લાગશે તમારે સમય મેળવવો છે તો સમય માટે તમારી પાસે આ દિશાનો વેગ હોવો જોઈએ તો આ VBR છે તો VBRનો આ બાજુનો ઘટક પાડો VBRનો તો આ ઘટક તમને મળી જશે કેટલો આવશે VBR cos થીટા અને તમારી પાસે D છે તો સીધું જ ફળ દેખાનું મળી જશે તો લાગતો સમય શું થઈ જશે જો આ VBRનો ઘટક પાડો તો આ VBRનો ઘટક આ દિશામાંનો શું આવશે VBR cos થીટા। ઓકે તો તમારી પાસે આ ઘટક છે તમારી પાસે અંતર છે સમય મળી જાય તો શું કરવું નદી પાર કરવા લાગતો સમય ટી બરાબર ડીના છેદમાં VBR cos 30 કે ડી કેટલું છે 600 છેદમાં VBR VBRની વેલ્યુ છે આપણી પાસે 8 cos 30ની કિંમત થાય √3/2 cos 30। ઓકે
આ 600 મીટર છે અને આ બધું કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું તો આને મીટરમાં ફે કિલોમીટરમાં ફેરવી દો 0.6 કિલોમીટર થશે 0.6 કિલોમીટર તો 0.6 ના છેદમાં આ ભાગ ચલાવો આ કેટલા આવશે 4 તો શું થઈ જશે 0.6 ગુણ્યા રૂટ 3 ના છેદમાં આ કેટલાય ભાગ ચાલ્યો 4 એ 4 આટલી કલાક લાગે આગળ સાદરૂપ છે તમે તમારી જાતે આપી દેજો ઓકે આટલો સમય લાગશે આગળ જે કોન્સેપ્ટ ભણ્યા હતા કોન્સેપ્ટ પ્રમાણે પહેલો દાખલો આજો સમય કેટલો આવશે તો કે d ના છેદમાં vbr cos 30 vbr ની વેલ્યુ આપેલી છે કેટલી છે 8 cos 30 ની કિંમત થાય √3/2 લસા ભાગ ચાલ્યો 2 તો આ 2 તો શું થઈ જશે 0.6 ના છેદમાં માફ કરજો 0.6 ના છેદમાં 4√3 આટલી કલાક આવશે ઓકે તો બહુ સિમ્પલ દાખલા છે એકદમ સિમ્પલ દાખલા છે ખાસ ધ્યાનથી તમે જોશો એટલે આરામથી તમને આવડી જશે ચાલો આને નોટ ડાઉન કરો પછી આગળ વધીએ ચાલો આગળ વધીએ આ રિવર બોટ વાળા પ્રોબ્લેમમાં આપણને એમ કીધું હોય કે શોર્ટેસ્ટ એટલે કે ટૂંકામાં ટૂંકું અંતર છે એ મેળવો એવું કીધું હોય તો એના માટેનો કોન્સેપ્ટ છે જો જોઈ લ્યો ધારો કે એથી તમે બોટ ચલાવવાનો પ્રયત્ન કરો છો નદીનો વેગ છે આ બાજુ વી આર ઓકે આ બાજુ અહીંથી તમે બોટ ચલાવો છો તો બોટ ચલાવવા માટે જે પ્રયત્ન કરો છો એ માટે જે પણ માર્ગ આવ્યો એ આપણો વીબીઆર વેગ આવ્યો અને એના પરિણામ સ્વરૂપે જે ફાઇનલ તમે પહોંચશો એ વીબી આવ્યું તો ટૂંકામાં ટૂંકું અંતર તો સ્વાભાવિક વાત છે આ નદી છે તો આ ટૂંકામાં ટૂંકું અંતર તો આ જ થશે આ તો કેવું થઈ જાય લાંબુ થઈ જાય તો ટૂંકામાં ટૂંકું અંતર કે એટલે તમારે નદીની પહોળાઈ જેટલું અંતર કાપવાનું રહે કેટલું અંતર નદીની પહોળાઈ જેટલું એનો મતલબ એમ થયો કે તમે ધારો કે નદીના શિરોલંબ સાથે જે આ ટૂંકામાં ટૂંકા અંતરથી થીટા કોણે તમે તમારી બોટ ચલાવતા હોય તો આ બોટ છે એ બને ત્યાં સુધી કેવી જવી જોઈએ સીધે સીધી જવી જોઈએ આ તો તમે ટૂંકામાં ટૂંકું અંતર કાપો તો એના માટે તમે આ જે વીબીઆર છે એના ઘટક પાડો તો આ ઘટક કયો આવશે આ ઘટક સોરી પાવર કટને કારણે થયું છે થોડુંક ધ્યાન આપજો ઓકે તો આ વીબીઆર છે તો વીબીઆરનો આ બાજુનો ઘટક વીબીઆર કોસ થીટા જ્યારે આ બાજુનો ઘટક કયો આવશે વીબીઆર સાઇન થીટા ઓકે આ બે ઘટકો મળી ગયા આપણને વીબીઆર કોસ થીટા વીબીઆર સાઇન થીટા જો હવે ધ્યાન આપો માત્ર તમારે આ જ માર્ગે જવું છે તો એનો સમક્ષિતિજ ઘટક કેવો આવી જશે 0 એટલે એમ કહી શકો કે ટૂંકામાં ટૂંકા અંતર માટે વેગનો x ઘટક 0 વેગનો x ઘટક 0 થશે તો 0 ક્યારે થાય તો કે આ બે સમાન મૂલ્ય દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો તેથી શું થઈ જશે તો કે સદિશ VR ઇઝ ઇક્વલ ટુ VBR સાઇન થીટા આના ઉપરથી તમને શું ખબર પડશે તો કે ખૂણો પડી જશે સાઇન થીટા બરાબર VR અપોન VBR ઓકે આ ખૂણો ખબર પડશે ખૂણો ખબર પડશે એટલે તમને આ ઘટક મળી જશે વીબી મળી જશે પરિણામી વેગ તો તમારી પાસે પરિણામી વેગ છે તમારી પાસે સમય હશે જો સમય માટે તો પરિણામી વેગ ગુણ્યા તમે શું કરી નાખો સમય તો તમને અંતર મળી જાય તો આ શું થશે તો કે અહીંથી જોતા આ રીતે જોતા શું લાગે વીબી બરાબર વીબીઆર કોસ થીટા અને વીબીઆર કોસ થીટા બરાબર અંતર અંતર કેટલું છે ડી ના છેદમાં સમય ટી જો તમને સમય ટી આપ્યો હોય તો ટૂંકામાં ટૂંકું અંતર ડી મિનિમમ બરાબર વીબીઆર કોસ થીટા ઇન્ટુ ટી તો આ રીતે તમે ટૂંકામાં ટૂંકું અંતર છે મેળવી શકો ઓકે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે કઈ રીતે મેળવી શકશું તો કે વીબીઆર કોસ થીટા ઇન્ટુ ટી અથવા તો વીબી જે આવે વીબી ગુણ્યા તમને જે સમય મળે એ સમય કરી દો અથવા તો એ રીતે છે તમે મેળવી શકો ચાલો એને આધારે દાખલો છે દાખલો જોઈએ
तो के नदीना पानी मा एक बोटनी झड़प 5 किलोमीटर प्रति कलाक छे। नदीना पानी मा एक बोटनी झड़प केटली छे 5 किलोमीटर प्रति कलाक। ते 1 किलोमीटर पोहळाईनी नदी ने सौथी टूंका मार्ग पर 15 मिनिट मा ओळंगी नाखे छे। सौथी टूंका मार्ग उपर तो के नदीनी पोहळाई बराबर टूंको मार्ग अने डी बराबर केटलू आवशे 1 किलोमीटर। केटला समय मा तो के 15 मिनिट। आमने कलाक में फेरी दियो तो 15/60 कलाक एटले के 1/4 कलाक आ समय छे आपणी पासे। बोटनी झड़प आपी छे नदीना पाणी में बोटनी झड़प एटले वी बी आर केटली आपी दीधी छे 5 किलोमीटर प्रति कलाक। ओके जो हवे नदीना पाणी में एक बोटनी झड़प 5 किलोमीटर प्रति कलाक छे। ते 1 किलोमीटर पोहळाई वाली नदी ने टूंका मार्ग पर 15 मिनिट में ओळंगी नाखे छे। तो नदी की झड़प शोधो तो जो आ बिंदु छे ए थी ए टूंका मार्गे बी पर पहुंची जाए छे। पण एना माटे एने शू करवू पड़शे आ रीते चलावी पड़शे। आ एवो एनो वी बी आर आ बाजु पाणीना वेणनी झड़प वी आर जे आपणे मेळवी छे वी आर इक्वल टू केटला आ अंतर आपी दीधुं छे डी डी आपणे जाणीए छीए। तो जुओ जो आ खूणो ठीटा बनावतो होय तो आ घटक छे ई शुं आवशे तो के वी बी क्यों के वी बी आर कोस ठीटा क्यों बे आपणने मळी जशे। तो वी बी आर कोस ठीटा जाणो छो तमे अंतर जाणो छो तो समय सॉरी माफ करजो तमे आ वेग जाणो छो तमे समय जाणो छो तो आ अंतर छे तो आ वी बी आर कोस ठीटा केटलू छे आपणने मळी जशे। चालो जोईए जो आ सूत्र अनुसार वी बी आर कोस ठीटा बराबर डीना छेदमा टी डी केटलू छे डी छे 1 टी छे 1/4 एटले आव्यू 4 तो शू आव्यू वी बी आर कोस ठीटा बराबर 4 तेथी कोस ठीटा बराबर तो के 4/ वी बी आर 4/ वी बी आर वी बी आर नी वेल्यू केटली छे वी बी आर नी वेल्यू छे 5। तो 4/5 क्यारे किंमत मळे सामेनी बाजू सॉरी पासेनी बाजू मोटी आवी पासेनी बाजू मोटी क्यारे आवे तो के ठीटा बराबर 37 डिग्री नो खूणो होय तो आ आपणने ठीटा मळ्यो। आપણે તો નદીના વેણની ઝડપ જોઈએ છે વી આર જોઈએ છે તો જો આ વી આર મેળવવા માટે તો કે આનો બીજો ઘટક આવશે સામેનો ઘટક એ કેટલો થવો જોઈએ 0 ટૂંકામાં ટૂંકા અંતર માટે એ વેગનો સમસિતિજ એટલે કે આ ઘટક 0 તો આનો બીજો ઘટક પડ્યો વી બી આર સાઈન થીટા બેવ કેવા થવા જોઈએ એક સરખા તેથી વી આર બરાબર વી બી આર સાઈન 37 ડિગ્રી। ચાલો વી બી આરની કિંમત આપણને આપી દીધી છે 5 સાઈન 37ની કિંમત આવશે 3/5 બરાબર 3 કિલોમીટર પ્રતિ કલાક। નદીના વેણનો ઝડપ કેટલી આવી 3 કિલોમીટર પ્રતિ કલાક। તો આ રીતે તમે આ ટ્રીક યુઝ કરીને પણ પ્રશ્ન છે એ સોલ્વ કરી શકો છો। ઓકે તો ખાસ તમને એક અપીલ એ છે કે કાલથી તમારી એક્ઝામ ચાલુ થાય છે તમારે રોજનું કામ રોજ કરવાનું છે જેટલું તમને ભણાવવામાં આવે એ તો કરવાનું છે સાથે સાથે એક્ઝામની પણ ખૂબ સારી એવી તૈયારી કરી અને ખૂબ જ સારી એનર્જી સાથે બધાએ એક્ઝામ આપવાની છે। ઓકે તો બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક। કોઈ પણ વસ્તુ રિવિઝન કરતી વખતે ક્યાંય પણ અટકો તો એની ટાઈમ મને કોન્ટેક્ટ કરજો।